विद्यार्थी मित्रों धोरण 9 में आज आप उकार हस्तु कर्तव्य एट्ल के उकार थी अणिनाम के पाठ आप भणीश महाकवि शूद्रक रचित प्रकरण प्रकार रूपक जेनु नाम छे मूंछित पटिकम जेमा समाजना सामान्य स्तरना पात्रों ने लईने कविए कथा वस्तु कल्पी छे। नायक तरीके गईकालनो धनिक अने आजनो दरिद्र एवो ચારુદર છે અને જ્યારે નાયિકા એ વસંતના એક ગણિકા છે। આ બંનેની અદ્ભુત પ્રણયકથા કવિએ રચી છે અને સંસ્કૃત સાહિત્યની અજોડ કથા માનવામાં આવે છે। મૂંછિત પટિકમના એ છેલ્લા 10મો અંક જે છે એમાંથી આપણો આ નાટ્યાંશ લેવામાં આવ્યો છે। એમાં વાર્તા એવી છે કે રાજાનો જે સાળો છે સકાળ એ વસંત સેનાને ભૂમડાને મારી નાખવાનો પ્રયત્ન કરે છે અને એનો આરોપ ચારુદર પર મૂકવામાં આવે છે। સંજોગ વસાત એ બંનેની જે હકીકત હોય છે એ ધ્યાનમાં આવે છે અને સરકાર પોતે એને સજા કરવામાં આવે છે અને ચારુદર સમક્ષ એને રજૂ કરવામાં આવે છે। પછી એ સરકાર અને ચારુદર વચ્ચે શું સંવાદ થાય છે એટલે કે કયો નાટ્યાંશ છે એ આપણે આજે ભણવાનું છે। જોઈએ આપણે પાઠ ઉપર જોઈએ શું કહે છે। નેપથ્ય અરે અરે રાષ્ટ્રીય શ્યાલક એહી એહી સ્વયશ્ય અભિનયશ્ય ફલમ અનુભવ શું કહે છે। નેપથ્ય એટલે કે પડદા પાછળ અરે રે રાજાનો સાળો એહી એહી એટલે કે આવ આવ સ્વયશ્ય એટલે કે તારા અભિનયશ્ય એટલે કે અભિનયનું ફલમ અનુભવ અનુભવ એટલે કે ભોગો ફળ ફળ ભોગ તારા અભિનયનું ફળ ભોગો પડદા પાછળ અરે રે રાજાનો સાળો આવ આવ તારા અભિનયનું ફળ ભોગો તથા પ્રવેશતી પછી પ્રવેશે છે પુરુષે અધિષ્ઠિત એટલે કે પુરુષોથી અધિષ્ઠિત થયેલો એટલે કે છવાયેલો પશ્ચાત અને પાછળથી બાહુબલી એટલે કે બાહુ એટલે કે હાથ બંને હાથથી બંધાયેલો સકાર એટલે કે સકાર પ્રવેશે છે પછી સકાર પ્રવેશે છે કેવો પ્રવેશે છે પુરુષોથી ઘેરાયેલો છવાયેલો અને પાછળ હાથ બાંધેલો સકાર દિશા અવલોકી એટલે કે ચારે બાજુ જોઈને સમંત એટલે કે હવે ઉપસ્થિત એટલે કે ઉપસ્થિત એશ્ય એટલે કે આ રાષ્ટ્રીય બંધન એટલે કે આ ઉપસ્થિત થયો છે રાજાનો સાળો બંધનો અર્થ થાય છે ભાઈ અથવા તો સાળો અહીંયા અર્થ લેવાનો છે આપણે સાળો તત્કિમ ઈદાનીમ અસરણમ શરણમ પ્રજાનું તત્કિદા ઈદાનીમ એટલે કે તો હવે હું શું કરું ઈદાનીમ એટલે હવે અસરણ એટલે કે અસરણ એવો શરણ એટલે કે શરણની પાસે વ્રજામિ એટલે કે જાઉં છું અશરણ એવો હું શરણવાળાની પાસે જાઉં છું વિચિંતિ એટલે કે વિચારીને ભવતો એટલે કે ભલે તત્મેવ શરણવત્સરમ ગચ્છામિ તે જ શરણવત્સરની પાસે જાઉં છું કોણ બોલે છે આ સકાર બોલે છે મનમાં બોલે છે બરાબર ઇતુ ઉપશુક્તિ પાસે જઈને આર્ય ચારુદર પરિત્રાયશ પરિત્રાયશ એટલે કે મારી રક્ષા કરો રક્ષા કરો ઇતિ પાદયો પતતિ પાદયો એટલે કે પગમાં ચરણમાં પતતિ એટલે કે પડે છે આમ એ શું કરે છે પગમાં પડે છે નેપથ્ય એટલે કે પડદામાં આર્ય ચારુદર કે આર્ય ચારુદર મુંચ મુંચ એટલે કે છોડો છોડો વ્યાપદાત એનમ એનમ એટલે કે આને વ્યાપદાત એટલે કે અમે મારી નાખીશું આને અમે મારી નાખીશું શકાર એટલે કે શકાર ચારુદર પ્રતિ એટલે કે ચારુદર તરફ ભો એટલે કે અરે અસરણ પરિત્રાયશ એટલે કે અસરણ એવા મારી શું કરો તો પરિત્રાયશ એટલે કે મારી રક્ષા કરો અસરણ એટલે કે મારું કોઈ સરળ નથી તમારા શરીરમાં તમે શું કરો મારી રક્ષા કરો ચારુદર સા અનુકંપ એટલે કે દયા સાથે અરે અભયમ અભયમ શરણ વર્તશે એટલે કે અભય આપો શરણ આગતશે એટલે કે શરણે આવેલા શું આપો અભય આપો ચારુદરનો સ્વભાવ જ એવો હોય છે કેવો હોય છે દયાવાન હોય છે બરાબર એટલે તો એ વધારે પડતો દરિદ્ર થઈ ગયો હોય છે બરાબર હવે સર્વલક શું કહે છે સ આવેગ એટલે કે આવેગપૂર્વક હવે સર્વલક કહે છે આ એટલે કે અરે અપનીયતામ અયમ ચારુદત પશ્ચાત પાશ્ચા એટલે કે પાસેથી અયમ એટલે કે આને અપનીયતા એટલે કે દૂર કરો અરે આને આર્યદત પાસેથી એટલે કે ચારુદત પાસેથી આને દૂર કરો ચારુદત પ્રતિ એટલે કે ચારુદત તરફ જોઈને નનુ ઉચ્ચતા નનુ એટલે કે ખરેખર ઉચ્ચતા બરાબર કિમ હશે એટલે કે કિમ વત્તા હશે કિમ એટલે કે શું હશે એટલે કે આનું પાપ હશે એટલે કે પાપીનું અનુષ્ઠિયામિતિ એટલે કે કરવામાં આવે આ શું છે નનુ એ શું છે અવ્યય છે એનો અર્થ થાય છે ખરેખર ઉચ્ચતા એટલે કે કરીએ કે ખરેખર આ પાપીનું શું કરવામાં આવે આ હવે શ્લોક છે જો તમને ખ્યાલ આવશે શું કહે છે હવે સમીર આકર્ષતું શું બદ્ધ વૈન એટલે કે સારી રીતે બાંધીને એને આકર્ષવામાં આકર્ષવાનો અર્થ એ કહેવાનો છે ઘસડવા શું દોરડા વડે બાંધીને ઘસડવામાં આવે સ્વભિખન સ ખાદ્યતા અથવા અથવા એટલે હવે હવે શું એને સ્વભિ એટલે કે કૂતરાઓ દ્વારા સમ ખાદ્યતા એટલે કે શું હાડી ખવડાવવામાં આવે કૂતરાઓ વડે એને ખ
ખવડાવી દેવામાં આવે. સુલેવા તિષ્ઠમાં વેશમ, એનો અર્થ થાય છે સુલે એટલે કે સૂર્ય પર, તિષ્ઠમાત્ર એટલે કે જણાવવામાં આવે, સુવાને સૂર્ય પર જણાવવામાં આવે. પાઠ્યતા પ્ર ક ચેન કપ્ર છે, કપ્ર છે એનો અર્થ થાય છે પર્વત. પાઠ્યતા એટલે કે પહેરાવી દેવામાં આવે, સુવાને પર્વત વડે પહેરાવી દેવામાં આવે. પહેરાવી દેવું એટલે પર્વતનો તમે ઉચ્ચારતા જશો તો શું કરે છે, લાકડાથી એને લાકડું વહેરવા માટે એ પર્વતનો ઉપયોગ કરવામાં આવે છે. શું પર્વત વડે શું કે એનું માથું વહેરાવી દેવામાં એટલે શું એનું માથું વધેરી દેવામાં આવે. બરાબર, ચાલુદર શું કહે છે, શ્લોક ફરી પર ગુજરાતી બોલશો તો તમને ખ્યાલ આવશે. અથવા એટલે કે હવે હવે શું આને સારી રીતે બાંધીને કસડવામાં આવે, કૂતરાઓ વડે ફાડી નાખવામાં આવે, સૂર્ય પર ચડાવવામાં આવે કે પર્વત વડે વહેરાવી દેવામાં આવે. ચાલુદર કિમ અહમ યદ્રવિમી તત ક્રિયતે, તત એટલે કે તે, ક્રિયતે એટલે કે કરશો, કિમ વત્તા અહમ, કિમ એટલે શું, અહમ એટલે કે શું હું કહીશ, બ્રવિમીનો અર્થ થાય છે કહીશ, ક્રિયત એટલે કે જે હું કહીશ, તત ક્રિયતે તે તમે કરશો. સર્વલર કો અત્ર સંગે, તેમાં શું શંકા છે. સકાર ભટ્ટા ચારુદત શરણાગતો અશ્મિ, સકાર શું કહે છે કે ચારુદત શરણાગતો અશ્મિ એટલે કે હું તમારા ચરણે આવ્યો છું, તમારા શરણમાં આવ્યો છું. તત પરિત્રાય છે તો મારી રક્ષા કરો. યતવ સદસ તત્કુરુ, યતવ એટલે કે જે તમે સદસ એટલે કે યોગ્ય લાગે, તત્કુરુ તે તમે કરો, તમને જે યોગ્ય લાગે તેમ તમે કરો. પુનઃ વત્તા ન ઈદશમ કરિષ્યામિ, ફરી પુનઃ એટલે ફરી, ફરીથી આવું નહીં કરું. નેપથ્ય એટલે કે પડદા પાછળ. પૌરા વ્યાપદદર, પૌરાનો અર્થ થાય છે સૈનિકો, સૈનિકો વ્યાપદદર એટલે કે આને મારી નાખો. પડદા પાછળથી બધા અવાજો કરે છે કે જે ભાઈ સૈનિકો આને મારી નાખો. કી નિમિત્ત પાપ, તો કી જીવિતે કી વત્તા નિમિત્તમ, કી એટલે કે કયા, નિમિત્તમ એટલે કે નિમિત્તથી, કયા નિમિત્તથી, શું નિમિત્ત છે, શું કારણ છે ત્યારે આ પાપી એટલે કે આ પાપીને જીવિત એટલે કે જીવાડવામાં આવ્યો છે, કયા કારણથી આ પાપીને જીવાડવામાં આવ્યો છે. સર્વલંબ અરે અરે અપનય, અરે અરે આને લઈ આવો. આર્ય ચારુદશ્ય, આર્ય ચારુદત આજ્ઞા આપ્યા એટલે કે તમે આજ્ઞા આપો. કિમશે પાપશ્ય અનુષ્ઠિયા, કિમશે એટલે કે આ હશે એટલે કે આ નથી એટલે કે શું, શું આ પાપીનું અનુષ્ઠિય એટલે કે કરવું, આ પાપીનું શું કરવું જોઈએ. કે આર્ય ચારુદત તમે આજ્ઞા આપો કે આ પાપીનું શું કરવું છે. ચારુદત કી અહમ યદ ભ્રમિમી તત્વે તે, શું હું કહું તે તમે કરશો. સર્વિલક કો અત્ર સંગ, એમાં શું શંકા છે કે સત્યમ સાચું, સર્વિલક સત્યમ એટલે કે હા સાચું. ચારુદત યદ્યવે શીઘ્રમય, તો તમે જલ્દી કરો, કે શીઘ્રમય એટલે કે જલ્દી કરો. શરીર કી ધન્યતા, કી એટલે શું ધન્યતા, તમે ભણી રાખીએ, શું એને ભણી રાખીએ. ચારુદર નહીં નહીં, નાના મૂંચના એટલે કે છોડી દો, નાના એને છોડી દો. સર્વિલક કિમર્થમ એટલે કે શા માટે. ચારુદર હવે એને સમજાવે છે કે શત્રુઃ કૃતા અપરાધ શરણ ઉપત્યેત પાદયો પતિતઃ શસ્ત્રેણ ન હંતવ્ય, એટલે કે શું કહે છે, કૃતા અપરાધ શત્રુ એટલે કે અપરાધી બનેલો શત્રુ શરણ ઉપત્તિ એટલે શરણમાં આવીને પાદયો પતિત એટલે કે ચરણમાં પડ્યો છે. શસ્ત્રેણ એટલે કે શસ્ત્ર વડે, હથિયાર વડે, ન હંતવ્ય એટલે કે હણવું જોઈએ નહીં, એને શસ્ત્રથી હણવું જોઈએ નહીં. શરીર એવમ, એવું છે કે તહી શોભી ખાધતા, તો શું એને સ્વભી એટલે કે કૂતરાઓને ખાધતા એટલે કે ખવડાવી દેવામાં, તો શું એને કૂતરાને ખવડાવી દેવા લખે છે ને ચાલુદર, કે ભાઈ એને શસ્ત્રથી હણવાનું નથી, તો પછી શરીર શું કહે છે, તો એને કૂતરાને ખવડાવી દઈએ કે ચાલુદર નહીં કહે છે કે ના. ઉપકાર શું કર્તવ્ય એટલે કે એને ઉપકારથી હણવો જોઈએ, એને આપણે ઉપકાર કરવાનો છે. બરાબર, એટલે કે ઉપકાર એટલે કયો ઉપકાર, એને છોડી મૂકવાનો ઉપકાર કરવાનો છે. કોઈ પણ શત્રુ હોય એને તમે છોડી દો તો એને ઉપકાર કરો કે બીજા તને હવે આટલી વાર માટે તને માફ કર્યો છે. સર્વિલક અહો આશ્ચર્ય, અરે નવાય, કી કરો મેં, શું કરો કે વદત્વાર્ય, બોલો આર્ય. ચારુદર તત્ત મૂંચના, તેને છોડી દો. શું કહે છે ચારુદર, તત્ત મૂંચના, તેને છોડી દો. સર્વિલક મુક્ત ભવતો, તું મુક્ત થયો છે. સકાર કહે છે આશ્ચર્ય નવાય કે પ્રત્યુજીવિતો અસ્મિ, હું ફરીથી જીવાડવામાં આવશે એટલે કે જીવતો ઉભારી લેવામાં આવ્યો છું. ઇતિ પુરુષે સહ નિષ્ણાંત, એમ કહીને પુરુષો સાથે એ નીકળી જાય છે. બરાબર, ત્યારે આઈડિયો પાઠમાં તમે શું કરે છે, ચાલુ કરે તેને ઉપકારથી હણે છે એટલે કે એના ઉપર ઉપકાર કરે છે, એને એક વાર એને તક આપે છે કે સુધરી જવાની. બરાબર, ઓકે, આઈ